નમસ્કાર વિદ્યાર્થ મિત્રો હું વાદરી ગોસ્વામી વિદ્યાર્થ મિત્રો આપણે ધોરણ 9 ની અંદર સંભાળના ચેપ્ટર નંબર 15 ભણી રહ્યા છીએ અને અંદર આપણે આગળ નમસ્કાર વિદ્યાર્થ મિત્રો આપણે અહીંયા તમારી સમક્ષ શું ખાલી લખું છું કે સૂર્ય પૂર્વમાં ઉગે તેની સંભાવના સૂર્ય પૂર્વમાં ઉગે તેની સંભાવના હવે વિદ્યાર્થી મિત્રો સૂર્ય ક્યાં ઉગે કઈ બાજુ તો પૂર્વમાં જ ઉગે આપણને ખબર જ છે તો આ ઘટના સાચી આ ઘટના કેવી છે સત્ય બરાબર સાચી છે તો એનું મૂલ્ય 1 આ છે સત્ય ઘટનાનું મૂલ્ય શું થાય 1 અહીં આપણે શીખવાનું છે કે સત્ય ઘટના કૌંસમાં ચોક્કસ ઘટના ની સંભાવના ખાલી જગ્યા ખાલી તો ચોક્કસ ઘટના હોય તો ચોક્કસ ઘટના એટલે સત્ય ઘટના હોય એની સંભાવના શું થાય એક જ થાય જે આ તમે વાત કરી પ્રમાણે કે સૂર્ય પૂર્વમાં ઉગે ત્યારે સંભાવના શું થાય સાચી ઘટના એટલે એ ઘટના એ જ પ્રમાણે અશક્ય ઘટના એટલે કે ચોક્કસ નથી ચોક્કસ નથી ની સંભાવના ખાલી જગ્યા થાય જો કોઈ ઘટના શક્ય હોય સાચી હોય તો એનું મૂલ્ય 1 થાય અને જો ઘટના શક્ય નથી એટલે અશક્ય છે વચ્ચે જ આવે છે એનું મૂલ્ય 1 કરતા વધારે હોતું નથી તો આ વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ યાદ રાખવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે બુકના ઉદાહરણ તરફ જઈશું એક સિક્કાને 1000 વખત ઉછાળવામાં આવે તો આપણે કહે છે છાપ 455 વખત આવે છે અને આ કાંટો આવે છે 545 વખત તો દરેકની સંભાવનાની ગણતરી કરો આવો આપણે પ્રશ્ન કર્યો છે તો દરેકની સંભાવના આપણે વિદ્યાર્થી મિત્રો શોધવાની છે તો દરેકની સંભાવના આપણે કેવી શોધાય તો પહેલા જો વિદ્યાર્થી મિત્રો આપણે કુલ પરિણામો શોધવા પડશે તો કુલ પરિણામ એક સિક્કાને કેટલી વખત ઉછાળવામાં આવે છે 1000 અપોન કુલ પરિણામોની સંખ્યા આપો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૂત્ર થશે હવે વિદ્યાર્થી મિત્રો કુલ પરિણામ નીચે આપણે કેટલા આવશે 1000 આવશે ઉપર પ્રશ્ન છે પ્રશ્ન પર તો છાપ મળવાની સંભાવના તો છાપ આપણે કેટલી મળી 455 તો આપણે પોઈન્ટ કાપીશું તો આપણા
0.455 આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પોઈન્ટ આગળ કર્યો છે કે કાંટો મળવાની સંભાવના તો કાંટો મળવાની સંભાવનાની આપણે વાત કરીએ એમાં પણ શું લખશું p ઓફ b બરાબર ઘટના b ના પરિણામોની સંખ્યા अपॉन कुल परिणामों की संख्या तो विद्यार्थी मित्रों कुल परिणाम नीचे में आपके आवशे 1000 ऊपर आपने प्रश्न आवशे तो प्रश्न आपको छे कांटो मळवानी संभावना तो कांटा कितना मळे छे 545 नहीं लक्षो 545 तो 0.545 आ हो जवाब आवशे विद्यार्थी मित्रों હવે આપણે ચકાસણી કરીશું હવે આ ચકાસણી કઈ રીતે કરવાની છે મેં તમને કહ્યું હતું કે કોઈ પણ આપણે ઘટનાની વાત કરી હોય એ ઘટના જે અલગ અલગ આપેલી હોય આ ઘટના એ ઘટના B ઘટના કશી હોય કે D હોય કે E હોય કે F હોય ગોળક પર જે ઘટના આપેલી છે પછી આપણે બધી ઘટનાઓ ભેગી કરી અને બધાનો જે સરવાળો કરીશું કે મિત્રો તો એ સરવાળો નું મૂલ્ય કેટલું થાય એક જ થાય મેં તમને કહ્યું કે કોઈ પણ ઘટનાની સંભાવનાનો સરવાળો એક જ થાય એથી વધારે થાય નહીં તો ચકાસણી કરી હવે કે ઘટના A ઘટના A વત્તા ઘટના B ચલો આપણે બંનેને આપણે સરવાળો કરીએ ઘટના A નો જવાબ કેટલો આવ્યો 0.455 વત્તા 0.545 તારો સરવાળો કરીશું એટલે કેટલો આવશે આપણું મૂલ્ય કેટલું થશે વિદ્યાર્થી મિત્રો 1 જ થશે ખરા કે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આપણે સંભાવનાના દાખલા ગણવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક ઉદાહરણ પૂરું કર્યું હવે ઉદાહરણ બે તરફ દઈશું આ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે હવે ઉદાહરણ 2 તરફ જઈશું તો ઉદાહરણ 2 આપણે હવે જોઈએ આપણે ખબર પડશે કે શું કહેવા માંગે છે તો ઉદાહરણ 2 બે સિક્કાઓ 500 વખત ઉછાળવામાં આવે છે બે સિક્કાઓ 500 વખત ઉછાળવામાં આવે છે તો બે વાર છાપ આપણને મળે છે 105 વખત એક વાર છાપ 275 વખત અને એક પણ વાર છાપ ન મળે એકે વાર છાપ મળતી નથી તો કેવા કેટલા છે 120 વખત તો દરેક આ દરેક ઘટનાની સંભાવના આપણે શોધવાની છે વિદ્યાર્થી મિત્રો તો દરેકની સંભાવના શું આવો આપણે કહીએ છીએ એ પર પ્રશ્ન આપણે બરોબર સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો કે બે સિક્કાઓ 500 વખત ઉછાળવામાં આવે છે કે બે સિક્કા આપણે સાથે ઉછાળે કેટલી વખત 500 વખત તો 500 વખત તો શું જવાબ મળ્યો શું આપણને મળ્યું એની વાત કરી છે કે બે વાર છાપ આવે છે બે વાર છાપ આવે એ ચેક કેટલી વાર આવે બે વાર 105 વખત આપણને મળે છે એક વાર છાપ આવે એક જ એ જોવા કે વાર 275 વખત છે અને એક પણ વાર છાપ ન મળે એકે વાર છાપ ન મળે એવા 120 વખત આવે છે તો દરેકની આપણે સંભાવના શોધવાની છે તો પહેલા સૌપ્રથમ આપણે કુલ પરિણામો આપણે કર્યા કુલ પરિણામો આપણે કેટલા મળ્યા તો કુલ પરિણામો સિક્કાને આપણે કેટલી વખત ઉછાળીએ છીએ 500 વખત તો કુલ પરિણામો બરાબર આપણા 500 મળે છે વિદ્યાર્થી મિત્રો
હવે આપણો પહેલો પોઈન્ટ કયો છે કે બે વાર છાપ મળે બે વાર છાપ મળે તેની આપણે સંભાવના શોધવાની છે તો બે વાર છાપ મળે તેના માટે આપણે સૂત્ર લખીશું કે p ઓફ a બરાબર ઘટના a ના પરિણામોની સંખ્યા અપોન કુલ પરિણામોની સંખ્યા આ આપણો અહીંયા સૂત્ર લખવું પડશે વિદ્યાર્થી મિત્રો કુલ પરિણામો આપણા અહીંયા 500 હતા ઉપર આપણો પ્રશ્ન આવશે ઘટના a ના ઘટના a શું કહે છે કે બે વાર છાપ મળે તો બે વાર છાપ કેટલી મળી 105 તો આ રીતે આપણે 105 મૂકીશું હવે વિદ્યાર્થી મિત્રો આનો જો ભાગ પડતા હો તો આપણે કરવા પડે તો 21 પંચા 105 અને 5 ગુણ્યા 100 કરીએ એટલે 500 થાય 5 5 ઉડી જશે 21 ભાગ્યા 100 એટલે 0.21 થશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આ આપણો પહેલો પ્રશ્ન જવાબ કે બે વાર છાપ મળે તે સંભાવના કેટલી મળે 0.21 હવે આપણો બીજો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો એક વાર છાપ મળે એક વાર છાપ મળે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક વાર છાપ મળે તેની સંભાવના તેના માટે આપણે સૂત્ર લખીશું p ઓફ p બરાબર ઘટના p ના પરિણામોની સંખ્યા અપોન કુલ પરિણામોની સંખ્યા તો આ રીતે આપણે અહીંયા સૂત્ર લખીશું કુલ પરિણામો આપણે કેટલા હતા વિદ્યાર્થી મિત્રો 500 ઉપર આપણો પ્રશ્ન છે તો પ્રશ્ન આપણો ઘટના b શોધો એક વાર છાપ મળે તો એક વાર છાપ મળે એના આપણે હતી 275 વિદ્યાર્થી મિત્રો 275 પણ 275 ને 5 વડે આપણે ભાગ ચલાવીએ કેટલા આવશે ડાયરેક્ટ ના કરવું પડે વાત લખી શકાય 5 5 5 25 5 5 25 55 5 કરીએ એટલે 275 થાય ખબર કેવી રીતે મિત્રો તો 5 5 25 2 5 5 5 25 તો 55 × 5 55 5 વગર કરો એટલે 275 નીચે આવે 5 × 100 તો 5 5 5 જશે 55/100 એટલે કે 0.55 થશે લાજશે આપણો જવાબ 0.55 હવે વિદ્યાર્થી મિત્રો આપણો ત્રીજો પોઈન્ટ છે એક વાર પણ છાપ ન મળે એક વાર પણ છાપ ન મળે હવે આપણે એની સંભાવના આપણે વિદ્યાર્થી મિત્રો શોધવાની છે તો p ઓફ c બરાબર ઘટના c ના પરિણામોની સંખ્યા અપોન કુલ પરિણામોની સંખ્યા વિદ્યાર્થી મિત્રો આપણે ઘટના સીની વાત કરીએ તો આપણા કુલ પરિણામો જો 500 હતા હવે ઘટના સી આપણને શું કહે છે એક પણ વાર છાપ ન મળે તો એક વાર છાપ ન મળે એવા કેટલા થાય 120 તો 120 અહીંયા 120 ના ભાગ પાડીએ 15 × 120 5 × 100 5 × 15 = 24 તો 24/100 આપણો જવાબ હશે 0.24 કારણ કે 5 × 15 × 24 = 100 એટલે 0.24 વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ આવ્યો ખરેખરનો પહેલેથી સંભાવના હતી અને 0.21 બીજી સંભાવના 0.55 તીજી આપણો જે સંભાવના હતી અને 0.24 હવે વિદ્યાર્થી મિત્રો આપણે એને ચકાસણી કરી દઈએ કે આપણો દાખલો સાચો છે કે ખોટો તો ચકાસણી કરવા માટે મને કહે કે ચકાસણી કઈ રીતે કરવાની કે ત્રણે આપણે ઘટનાઓનો સરવાળો કરીએ તો ઘટના a વત્તા ઘટના b વત્તા ઘટના c ત્રણે તમને સરવાળો આપણે તો મળે 1.3 તો આપણે સાચા પહેલો અંક આવશે 0.21 પ્લસ 0.55 પ્લસ 0.24 ચાર માં 9 ને 10 વડે શું વૃદ્ધિ આવી 1 ને 9 1 ને 3 માં 9 ને 10 એટલે શું વૃદ્ધિ આવી 1.0 એટલે આપણો 1 તમે તમે કહી દીધા મિત્રો કે કોઈ પણ આપણે રાખો એટલે શું
અલગ અલગ ઘટનાઓમાં આપી દે છે પણ ઘટનાઓનો સરવાળો કરીશું તો મૂલ્ય અનુકૂળ થશે એક થશે ખલાવી વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આપણે અહીંયા ઉદાહરણ બે પણ અનુકૂળ કર્યું હવે તમે આનો સોલ્યુશન લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એમ
बराबर नीचे आवश्यक के बजाय अने आपने बिना से शून्य न्यू पहला पर बजाय हो सके कि 0.100 न्यू ना के सुंदर पूरा इस सूत्र पर बात हो ना चित्र मित्रों અહીંયા પણ સુંદર કે આપણે પડતો વાતો નથી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દરેક ની સંભાવના એક આવે એની સંભાવના 0.180 બે આવે એની 0.15 ત્રણ આવે તેની 0.57 ચાર આવે તેની 0.50 પાંચ આવે તેની 0.75 અને છ આવે તેની 0.90 હવે વિદ્યાર્થી મિત્રો આપણે એની ચકાસણી કરીશું તો ચકાસણી માં આપણે કરી શકીએ કે p ઓફ k વત્તા p ઓફ c વત્તા p ઓફ c વત્તા p ઓફ d વત્તા p ઓફ e વત્તા p ઓફ f બધાનો આપણે સંચાર કરીશું તો પહેલો આપણે અધિક હતા 0.180 વત્તા 0.150 0.15 0.157 વત્તા 0.149 વત્તા 0.175 વત્તા 0.190 બધાનો આપણે સરવાળો કરીશું વિદ્યાર્થી મિત્રો તો આપણો જવાબ કેટલો આવશે એક જ આવશે કારણ કે મેં તમને કહ્યું કે કોઈ પણ ઘટનાની સંભાવનાનો સરવાળાનો મૂલ્ય કેટલું થાય એક જ થાય એક કરતા વધારે થાય તો ક્યાંક આપણે દાખલો લખવામાં ભૂલ કરી છે એવું સમજી લેવાનું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઉદાહરણ સુધી રાખીશું વિડિયો આ તમને જો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો એને લાઈક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો